ભૂલ છે. હવે ઢોલ ઢોલક અને તબલા જેની અંદર જે બોલ આવે ને બોલ, આ ઢોલ કેવી રીતે વાગે છે એ જે મૂળ બોલની જે શરૂઆત છે એ આ ઢોલની અંદર છે. એક બાજુ દાંડિયું છે ને એક બાજુ આમ હાથથી વગાડવાનું હોય, બરાબર. તમે દાંડિયું મારો એટલે થા વાગે, થા. અને આ બાજુ હાથ મારો એટલે ધીન અથવા તીન વાગે, બરાબર. એ બોલ છે, આના મૂળ બોલ છે. અને પછી તબલામાં બીજા બોલ આવે, તીત તીરકીત એવું બધું પછી આવે, પણ આ જે મૂળ જે બોલ છે ને એ આની અંદર આવે. તમે ઢોલ વગાડો ને એટલે માનો કે કોઈ વગાડતો, એને બોલની ખબર નથી પણ એ વગાડશે તો હું વગાડું. જોઈ તોય તોય આવો વગાડે, જોઈ તોય તોય થા ધીન 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 થા ધીન 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 આવું વાગે છે. તો આ જે સંગીતના સાધનોની જે બોલ જે છે એની ઉત્પત્તિ પણ આપણા વાદ્યોમાંથી જ છે, એટલે આપણું આ મૂળ કહેવાય કે નહીં. બાકીના એમાં કંઈક સુધારો વધારો કર્યો હશે એ અલગ વાત છે, બરાબર. પછી આ જે પીહો છે, પીહો મારી પાસે, બરાબર ને, સંગીતના જે સાત સૂર છે, સાત, સા રે ગ મ પ ધ ની, ઓકે, બરાબર. આ જે સાત સૂર છે એમાં આપણા જે સાધનો છે એ ચાહે ગુજરાતના હોય, મધ્યપ્રદેશના હોય કે અમારા નર્મદા કિનારાના જે ભીલ કમ્યુનિટી છે એ લોકો પણ આ જ પ્રકારનો પીહો વગાડે છે. અને એની અંદર પણ આવા ચાર કાણા હોય છે, એટલે ચાર તમે બંધ કરીને વગાડો, આમ બધા આંગણા બંધ કરીને વગાડો તો પહેલું સા નીકળે, સા. પછી આ પહેલું ખુલો એટલે રે ગ મ પ, પાંચ સૂર થઈ ગયા, પાંચ સૂર થયા, બરાબર. બાકીના બે જ રહ્યા ને, હવે બે સૂર જે છે એ લોકો ઉમેર્યા હશે, પણ પાંચ સ્વર તો આપણે જ શોધ્યા કહેવાય ને, હે. તો આપણી શોધ મોટી કહેવાય કે એમની શોધ મોટી કહેવાય, બરાબર છે. અહીંયા હું વગાડું સા રે ગ મ પ એટલું વાંચું છું, પ સુધી વાત થાય, બરાબર. હવે આમાં ગીત, માનો કે આપણે કોઈ ગીત વગાડવું હોય, પહેલાના લોકો પેલા મોટલા પીહા વગાડે, આવું વગાડે, ધરુ થરુ 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 થરુ, પાછા વગાડે, થરુ 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 થરુ. એના બોલ છે સંગીતના જે સારે ગમ આવ્યું ને, એટલે મગરેસા એવું વાગે, મગરેસા, મગરે સારે ગ મ, મગરે મગરે સારે ગ રે રે રે, એવું વાગે. જો એવું વગાડવું, પછી એ મોટલા પીહા પછી ગોડિયા પીહા આવ્યા પાછા આવા, બરાબર. પાછા નંદાજાને બધું બીજું આવે પાછું, એ લોકો શું વગાડે, છોરી શું ગાવે, નણંદી ફોજાય જોડી મારી, નણંદી ફોજાય જોડી રે, એવું ગાવે ને, હે. અને એના બોલ છે, એના એના જે સૂર છે, મ પ રે ગ રે સા રે ગ મ પ ગ રે ગ ગ, એવું વાગે. જો હું વગાડું, પછી જે પેલા જે ભીલ લોકો છે, ભીલ કમ્યુનિટી, એ આપણો જ સમાજ છે, નસવાડીથી લઈને જે નર્મદા કિનારોનો મથવાડ સુધીના જે લોકો છે ભીલ કમ્યુનિટી, એ લોકો શું ગાવે એમની ભાષામાં, તમે સમજો, એ લોકો શું ગાવે, આવું ગાવે, આવ્યું હોય વિજય ઓમ દેખા પડે રો, ગાવે, આવ્યું હોય વિજય ઓમ દેખા પડે રો. પછી આગળ આવો, પોન તો મે કોયો ના આવ્યું નહી વિજય, એવું ગાવે. એનો સુર શું છે, એનો સુર આવો આવે, ગ પ પ મ રે ગ રે પ ગ મ મ પ ગ રે રે, એવું ગાવે એ લોકો. હવે એ પણ એક વગાડી લઉં થોડું, આવું વગાડી લઉં, એટલી છોર્યું ગાવે, આવ્યું હોય વિજય ઓમ દેખા પડે રો, એટલે કહેવાનો મતલબ
કે ભીલ અને આપણે બધા એક જ સરખું આવ્યું કે નહીં? આવ્યું ને, આવ્યું કે નહીં? બરાબર છે. હવે છેલ્લે બે મિનિટ બરાબર.